વાત કરીએ સુરતની એકાવન ડાયમંડ કંપનીઓ સામે પગલા ભરવા માંગ કરવામાં આવી છે રત્ન કલાકારોને પગાર નહીં ચૂકવતા માંગ કરાઈ છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા માંગ કરવામાં આવી છે લોકડાઉનના સમયનો પગાર કાપી લેતા આ માંગ ઉઠી સરકાર રત્ન કલાકારોને સહયોગ કરે તેવી પણ માંગ કરાઈ છે તો આજ જ મુદ્દે સંવાદદાતા આનંદ ભટ્ટણી ફોનલાઈન પર જી આનંદ લોકડાઉન ના સમય અને પગાર કાપી લેતા રત્ન માંગ પગાર ચૂકવાયો નથી સરકાર પાસે માંગ કરી છે શું પ્રાપ્ત થઈ રહી છે આનંદ જી અંકુર જે પ્રકારે સુરત એક ડાયમંડ નું હબ છે અને ડાયમંડની મોટેભાગની કંપનીઓ આવેલી છે ત્યારે ડાયમંડ વર્કર એસોસિએશન દ્વારા જે છે એકાવન જેટલી કંપનીઓ સામે પગલાં લેવા માટેની ફરિયાદ કરવામાં આવી છે ખાસ કરીને એની અંદરનો મુદ્દો એ છે કે જે રત્ન કલાકારો છે રત્ન કલાકારોને પગાર નથી ચૂકવાયો અને લોકડાઉન વખતનો જે પગાર છે એ પગાર કાપી લેવામાં આવ્યો છે તેને લઈને રત્ન કલાકારો દ્વારા જે છે રત્ન કલાકાર વર્કર યુનિયનને આની રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ જે છે સરકાર પાસે પણ સહયોગ માંગવામાં આવ્યો છે કે આ જે પગાર કપાયો છે એ પગાર તાત્કાલિક રત્ન મળે જેથી કરીને કલાકારો જે છે ગરીબી રેખાની નીચે જીવતા હોય છે તો તેમને પણ ફાયદો થાય અને જે દિવસોમાં કામ નથી થયું તે દિવસોનો પગાર પણ ચૂકવવામાં આવે એ પ્રકારની રજૂઆત જે છે સરકાર સુધી કરવામાં આવી છે આભાર